नमस्ते बाल मित्रों, धोरण चार विषय गणित गम्मत। तो गणित गम्मत नु प्रकरण बे आपणे जोता हता। कयुं प्रकरण जोता हता? प्रकरण बे, लांबू अने टूंकू। तो चलो हवे आपणे आव्या हता पेज नंबर 16 उपर। तो पेज नंबर 16 उपर आपणा पाठ्यपुस्तक मां आपेलुं छे आंतर शाळा रमतोत्सव। शुं आपेलुं छे? आंतर शाळा रमतोत्सव। तो जोईए आपणे सेना माटेनो रमत उत्सव छे। तो जोईए आगळ, દોડ એટલે કે રેસ છે। આ છોકરીઓ માટે 100 મીટરની દોડ છે। છોકરીઓ માટે કેટલા મીટરની દોડ છે? 100 મીટરની દોડ છે। અરુંધતી અંતિમ રેખાની નજીક છે। શું કહે છે કે જે રેસ છે, જે દોડ છે એ છોકરીઓ માટે છે, અને છોકરીઓ માટે કેટલા મીટરની છે? તો કે 100 મીટરની છે। અને અરુંધતી છે, અરુંધતી નામની જે છોકરી છે અંતિમ રેખાની નજીક છે। જો આપણે ચિત્રમાં દેખાય છે, જે આ લીટી ઉપરની ધજા વાળી છે એ કઈ છે? અંતિમ રેખા છે। અને શું કહેવાય? અંતિમ રેખા છે, તો એની નજીક છે એ કોણ હશે? અરુંધતી હશે, કારણ કે આપણને કીધું છે કે અરુંધતી અંતિમ રેખાની નજીક છે। તો નજીકમાં નજીક છોકરી તો આ છે, તો એનું નામ શું હશે? અરુંધતી। તે માત્ર 6 મીટર જ દૂર છે। તે કેટલા મીટર દૂર છે? 6 મીટર। જો આપણને કીધું આ અંતિમ રેખા અને આ છે એ અરુંધતી નામની છોકરી છે, એ બંને વચ્ચે કેટલું અંતર છે? 6 મીટરનું। એટલે અરુંધતી છે અંતિમ રેખાથી કેટલી દૂર છે? 6 મીટર દૂર છે। તેની પાછળ રેહાના છે। અરુંધતીની પાછળ કોણ છે? રેહાના છે। રેહાનાની પાછળ કવિતા અને ઉમા દોડી રહ્યા છે। જો આ રેહાના છે, એની પાછળ આ બે છોકરીઓ દોડી રહી છે, એમાં એક કવિતા છે અને એક ઉમા છે। આપેલું ચિત્ર જુઓ અને પ્રશ્નોના ઉત્તર માટે નીચેના અંતરમાંથી પસંદ કરો। શું કહે છે કે આપેલું ચિત્ર જુઓ અને પ્રશ્નોના ઉત્તર માટે નીચે આપેલા અંતરમાંથી પસંદ કરો। તો જો આપણને જુદું જુદું અંતર આપેલું છે, 3 મીટર, 6 મીટર, 10 મીટર અને 15 મીટર, તો જોઈએ આપને કયા સવાલ પૂછ્યા છે। તો અ કરીને આપણને પહેલો સવાલ કીધો છે, અરુંધતી થી રેહાના કેટલી દૂર છે? આ અરુંધતી છે, એની પાછળ છે એ રેહાના છે, આ છે એ કોણ છે? અરુંધતી। આ છે એ કોણ છે? રેહાના છે, અને એની પાછળ છે કોણ છે? કવિતા અને ઉમા છે। તો અરુંધતી રેહાના થી કેટલી દૂર હશે? આ અરુંધતી છે અને આ રેહાના હશે, તો બંને વચ્ચેનું અંતર અંદાજે કેટલું હશે? 3 મીટર, 6 મીટર, 10 મીટર કે 15 મીટર? સરસ, 3 મીટર છે। જો અહીંયા અંતિમ રેખાથી અરુંધતી વચ્ચેનું અંતર છે 6 મીટર છે, તો એનાથી તો નજીક છે રેહાના, એટલે અંદાજે કેટલું હશે એનું અંતર? 3 મીટર। તો ખાલી જગ્યામાં લખો સાથે પેન્સિલથી 3 મીટર। સરસ, ચલો લખાઈ ગયું છે। ત્યાર પછી કવિતા અને ઉમાથી રેહાના કેટલી આગળ છે? શું કહે છે કે કવિતા અને ઉમાથી રેહાના કેટલી આગળ છે? તો કે કવિતા અને ઉમાથી રેહાના, તો પહેલા આમાં જોવાનું કે કવિતા અને ઉમા ક્યાં છે અને રેહાના ક્યાં છે, તો કે આ રેહાના છે અને આ છે કવિતા અને ઉમા છે, તો કેટલી આગળ હશે? તો જુઓ, અંતિમ રેખા અને અરુંધતી વચ્ચેનું અંતર જેટલું હતું એટલું રેહાના અને કવિતા અને ઉમા વચ્ચેનું આપણને લાગે છે, અંદાજે લાગે છે, તો કેટલું હશે આ અંતર અંદાજે? 6 મીટર। તો બીજી ખાલી જગ્યામાં લખો 6 મીટર। ત્યાર પછી ત્રીજું છે, કવિતા અને ઉમા અંતિમ રેખાથી કેટલા દૂર છે? જો અહીંયા આપણે આ બે વચ્ચેનું અંતર આપણે કેટલું લખ્યું? 3 મીટર લખ્યું। અરુંધતી અને અંતિમ રેખા વચ્ચેનું અંતર આપણને આપેલું છે 6 મીટર। પછી રેહાના અને કવિતા અને ઉમા વચ્ચેનું અંતર આપણે કેટલું લખ્યું? 6 મીટર। આપણે કેટલું લખ્યું? આપણે 6 મીટર। હવે આપણને ત્રીજો સવાલ એવો કીધો છે કે કવિતા અને ઉમા અંતિમ રેખાથી કેટલા દૂર છે? તો કવિતા અને ઉમા અહીંયા છે અને અંતિમ રેખા અહીંયા છે, તો 6 વત્તા 3 એટલે કેટલા થાય? 6 ને 3 9। સરસ, 9 વત્તા 6 એટલે કેટલા થાય? સરસ, 15। જો આવી રીતે 6 વત્તા 3 વત્તા 6 બરાબર કેટલા થાય? 15। તો ખાલી જગ્યાના જવાબમાં લખો 15 મીટર। સરસ, ચાલો
ત્યાર પછી જોઈએ શું તમે 1500 મીટર અને 3000 મીટર ની દોડ વિશે સાંભળ્યું છે શું કહે છે કે તમે 1500 મીટર અને 3000 મીટર ની દોડ વિશે સાંભળ્યું છે હા આપણે સાંભળ્યું છે ઘણીવાર મેરેથોન માં રેસ હોય અથવા તો કોઈ પણ દોડ હોય તો એ 1500 મીટર અથવા 3000 મીટર ની હોય છે તો બાજુમાં રાખો પેન્સિલ થી હા તમને યાદ છે 1000 મીટર એટલે 1 કિલોમીટર અને 500 મીટર એટલે 1/2 કિલોમીટર આપણને ખ્યાલ છે મેં તમને થિયરીમાં પણ લખાવેલું કે 1 કિલોમીટર બરાબર 1000 મીટર અથવા તો 1000 મીટર બરાબર 1 કિલોમીટર જો 1 કિલોમીટર બરાબર 1000 મીટર થતા હોય તો 1/2 કિલોમીટર બરાબર કેટલા થાય 500 મીટર પછી જો તો તમે કહી શકો કે 1500 મીટરની દોડમાં લોકો ખાલી જગ્યા કિલોમીટર દોડે છે ખાસ જોજો 1500 મીટર ની દોડ માં લોકો ખાલી જગ્યા કિલોમીટર દોડે છે મીટર માં આપણને રકમ આપેલી છે એને આપણે સેમાં ફેરવવાની છે કિલોમીટર માં ફેરવવાની છે સેમાં ફેરવવાની છે કિલોમીટર માં ફેરવવાની છે તો ચાલો હું તમને એ શીખવાડું કે મીટર માં આપેલી રકમ ને કિલોમીટર માં કઈ રીતે ફેરવવાની આપણે આ બંને શીખી લઈએ 3000 મીટર ની દોડ માં લોકો ખાલી જગ્યા કિલોમીટર દોડે છે તો ચાલો આપણે એ બંને ની ગણતરી કરી અને એ શીખીએ તો જો અહીંયા 1500 મીટર ની દોડ માં લોકો ખાલી જગ્યા કિલોમીટર દોડે છે એ આપણી ખાલી જગ્યા હતી ખ્યાલ આવી ગયો આપણી ખાલી જગ્યા કઈ હતી 1500 મીટર ની દોડ માં લોકો ખાલી જગ્યા કિલોમીટર દોડે છે આપણને આપેલી રકમ છે એ શેમાં છે મીટર માં છે શેમાં છે મીટર માં છે તો 1500 મીટર ની દોડ માં લોકો ખાલી જગ્યા એટલે આપણે કિલોમીટર માં ફેરવવાનું છે ખ્યાલ આવી ગયો શેમાં ફેરવવાનું છે કિલોમીટરમાં તો 1000 મીટર બરાબર 1 કિલોમીટર થાય તમને યાદ છે કે 1000 મીટર બરાબર કેટલા કિલોમીટર થાય 1 કિલોમીટર તો અહીંયા લખવાનું 1000 મીટર બરાબર 1 કિલોમીટર એટલે કે 1 કિમી તો 1500 મીટર બરાબર કેટલા જો તમારે અત્યારે મારી સાથે લખવાનું નથી ખાલી સમજવાનું છે તમને લખવાનું હશે ત્યારે હું કહીશ એટલે ત્યારે તમે સ્ક્રીનશોટ લઈ લેજો અને પછી શાંતિથી સારા અક્ષરે પાકી બુકમાં લખી લેજો અત્યારે તમારે ખાલી શીખવાનું છે 1000 મીટર બરાબર 1 કિલોમીટર ને 1500 મીટર બરાબર કેટલા હવે જો મેં અહીંયા મીટર કેમ આગળ લખ્યું તો તમને ખ્યાલ હશે મેં તો તમને થિયરીમાં એવું લખાયું હતું કે 1 કિમી બરાબર 1000 મીટર તો તમે અહીંયા એનું ઊંધું કેમ લખ્યું કે 1000 મીટર બરાબર 1 કિલોમીટર તમને એવો પ્રશ્ન થતો હશે તો તમને જ્યારે રકમમાં મીટરમાં આપ્યું હોય ત્યારે મીટર વાળી રકમ આગળ લખવાની જ્યારે કિલોમીટરમાં આપેલી હોય રકમ તો કિલોમીટર વાળું આગળ લખવાનું ખાસ યાદ રાખવાનું છે આપણને શેમાં આપેલું છે મીટરમાં તો મેં પહેલા મીટર વાળું લખ્યું 1000 મીટર બરાબર 1 કિમી તો 1500 મીટર બરાબર ખાલી જગ્યા કિમી એટલે કે કેટલા કિમી બરાબર ની નીચે બરાબર ક્રોસ ગુણાકાર એ આપણે આગળ શીખી ગયા 1500 ગુણ્યા 1 1500 ગુણ્યા 1 છેદમાં કેટલા આવે 1000 બરાબર ઉપર બે શૂન્ય છે નીચે બે શૂન્ય છે ઉડાડી દેવાના બે બે શૂન્ય ઉપર કેટલા વધ્યા 15 ગુણ્યા 1 15 એકા 15 છેદમાં કેટલા વધ્યા તો છેદમાં વધ્યા 10 હવે જો 15 ભાગ્યા કેટલા કરવાના છે આપણે 10 કરવાના છે આપણે આમાં ભાગાકારનો દાખલો ન ગણવો પડે એટલા માટે હું તમને સૌથી સરળ રીત શીખવાડું જવાબમાં પહેલા છે ને 15 લખી નાખવાના જ્યારે છેદમાં 10 છે 100 છે 1000 છે એવી સંખ્યા હોય એટલે જવાબમાં પહેલા જે ઉપર સંખ્યા આપી હોય એને લખી નાખવાની આપણને ઉપર અંશમાં કઈ આપી છે 15 આપી છે અને નીચે કેટલા છે 10 છે 10 હોય એટલે દશક તો આપણે પોઈન્ટ ક્યાં મૂકવાનો દશક એ મૂકવાનો તો એકમ 5 છે એકમનો કહેવાય વચ્ચે શું આવે પોઈન્ટ દશક એ પોઈન્ટ ખ્યાલ આવી ગયો તો જવાબ શું આવ્યો આપણો 1.5 કિમી શું જવાબ આવ્યો 1.5 કિમી ખ્યાલ આવી ગયો તો અહીંયા ખાલી જગ્યા છે એમાં શું લખી નાખવાનું 1.5 ખ્યાલ આવી ગયો ત્યાર પછી આપણે હવે નીચેનું જોઈએ કે 3000 મીટર ની દોડમાં લોકો ખાલી જગ્યા કિલોમીટર દોડે છે 3000 મીટર ની દોડમાં લોકો ખાલી જગ્યા કિલોમીટર દોડે છે તો જોઈએ આપણે એમાં
तो એમાં પણ આપણને પહેલા સંખ્યા છે ને એક બીજે મીટર માં આપી છે તો પહેલા મારે મીટર માં લખવાની 1000 મીટર બરાબર 1 કિમી તો 3000 મીટર બરાબર કેટલા ક્રોસ ગુણાકાર મેં તમને શીખવાડ્યો 3000 ગુણ્યા 1 છેદમાં કેટલા આવે 1000 જો છેદમાં પણ 3 શૂન્ય છે અને અંશમાં પણ 3 શૂન્ય છે 3 ને 3 શૂન્ય ઉડાડી નાખો 1 2 ને 3 1 2 ને 3 ઉડી ગયા હવે અંશમાં શું વધ્યું 3 ગુણ્યા 1 એટલે કે 3 અને છેદમાં વધ્યા 1 કોઈ પણ સંખ્યાનો 1 વડે ભાગાકાર કરીએ એટલે જે સંખ્યા હોય એની એ જ સંખ્યા આપણને મળે તો 3 ભાગ્યા 1 કરીએ એટલે આપણને કેટલા મળે 3 મળે ખ્યાલ આવી ગયો તો 3000 મીટરની દોડમાં લોકો કેટલા કિલોમીટર દોડશે સરસ 3 કિલોમીટર કેટલા કિલોમીટર 3 કિલોમીટર ખ્યાલ આવી ગયો સરસ તો ચાલો અહીંયાથી આ સ્ક્રીનશોટ લઈ લ્યો આ પેજનો સ્ક્રીનશોટ અહીંયાથી લઈ લ્યો આ પછી જ્યારે તમારે વિડિયો જોવાઈ જાય પછી તમારે સરસ જેવી રીતે મેં લખ્યું છે એવી રીતે પાકી બુકમાં લખી નાખવાનું છે ખ્યાલ આવી ગયો સરસ ચાલો બધાને હવે સ્ક્રીનશોટ લેવાઈ ગયો હશે ત્યાર પછી જોઈએ આપણે તો જો આપણે ત્યાર પછી ચોપડીમાં જોતા હતા તો તમે કહી શકો વાળ તો એ બંને ખાલી જગ્યા આપી છે એ ખાલી જગ્યામાં લખી નાખો પહેલી ખાલી જગ્યામાં કેટલા આવશે 1.5 તો લખો પહેલી ખાલી જગ્યામાં 1.5 ખાલી તમારે આટલું જ લખવાનું છે 1.5 અને બીજી ખાલી જગ્યામાં પેન્સિલથી લખી નાખો 3 સરસ ચાલો ખ્યાલ આવી ગયો ત્યાર પછી જોઈએ ત્યાર પછી આપણને કીધું છે કે શું તમે લાંબા અંતરની દોડ વિશે સાંભળ્યું છે શું કહે છે કે શું તમે લાંબા અંતરની દોડ વિશે સાંભળ્યું છે હા આપણે સાંભળ્યું છે જેમાં લોકોને અંદાજે 40 કિલોમીટર દોડવાનું હોય છે જુઓ લાંબા અંતરની દોડ હોય એમાં લોકોને કેટલા કિલોમીટર દોડવાનું હોય છે 40 કિલોમીટર જેટલું અંદાજે દોડવાનું હોય છે મેરેથોનમાં લોકોને રસ્તા ઉપર દોડવાનું હોય છે મેરેથોનમાં લોકોને રસ્તા ઉપર દોડવાનું હોય છે ત્યાર પછી જુઓ ત્યાર પછી આપણને એક કોષ્ટક આપેલું છે અહીં ભારતના તેમજ વિશ્વના લાંબી તથા ઊંચી કૂદના વિક્રમોની વાત છે શું કહે છે કે અહીં ભારતના અને વિશ્વના લાંબી કૂદ અને ઊંચી કૂદના વિક્રમોની વાત છે જો આપણને કોષ્ટક દેખાય છે રમતનું નામ વિશ્વ રેકોર્ડ વિક્રમ અને ભારતીય રેકોર્ડ તો ઊંચી કૂદમાં પુરુષો છે સોરી ઊંચો કૂદકો પુરુષો લાંબો કૂદકો પુરુષો ઊંચો કૂદકો સ્ત્રીઓ અને લાંબો કૂદકો સ્ત્રીઓ ખ્યાલ આવી ગયો બે પ્રકારના કૂદકા છે ઊંચો કૂદકો અને એક લાંબો કૂદકો અને બંનેમાં પુરુષો અને સ્ત્રીઓ બંને છે તો જો કોષ્ટક જોઈએ આપણે ઊંચો કૂદકો પુરુષોમાં વિશ્વ રેકોર્ડમાં કોણ છે ઝાવિયર એસ કેટલું દોડે છે 2 મીટર 45 સેમી અને ભારતીય રેકોર્ડમાં છે કોણ છે ભારતીય રેકોર્ડ છે એમાં કોણ છે ચંદ્રપાલ છે કોણ છે ચંદ્રપાલ છે એ કેટલું દોડે છે 2 મીટર 17 સેમી ત્યાર પછી લાંબો કૂદકો છે પુરુષો એમાં માઇક પી 8 મીટર 95 સેમી અને અમૃત પાલ 8 મીટર 8 સેમી ત્યાર પછી ઊંચો કૂદકો સ્ત્રીઓમાં છે તો એમાં કોણ છે વિશ્વ રેકોર્ડમાં સ્ટેફકા કે 2 મીટર 9 સેમી અને બોબી એ 1 મીટર 91 સેમી પછી લાંબો કૂદકો સ્ત્રીઓ વચ્ચે છે ગલીના સી 7 મીટર 52 સેમી અને અંજુ જી 6 મીટર 83 સેમી ખ્યાલ આવી ગયો તો આવું કોષ્ટક છે એ આપણે પાકી બુકમાં દોરવાનું છે પણ હું તમને હમણાં જેવી રીતે બતાવું એ રીતે તમારે દોરવાનું છે ત્યાર પછી આ કોષ્ટકને આધારે આપણને પેજ નંબર 18 ઉપર 6 સવાલ જવાબ પૂછેલા છે કેટલા પૂછેલા છે 6 સવાલ જવાબ પૂછેલા છે તો ચાલો આપણે એને પાકી બુકમાં ગણીએ તો ચાલો હવે આપણે એ 6 સવાલ જવાબ પાકી બુકમાં જોઈએ તો જુઓ તમારે આવી રીતે કોષ્ટક
बनावानुं छे। ख्याल आवी गयो? कोष्टक छे ए तमारे आवी रीते बनावानुं छे। जे चोपड़ी में हतो कोष्टक एज मैं अहीं बनावेलू छे। एना आधारे आपणे पहला सवालनो जवाब आपीए। जो पहलो सवाल जवाब, चंद्रपाल ने विश्व विक्रम स्थापनार व्यक्ति नी बराबरी करवा वधु केटला सेंटीमीटर नो कूदको मारवो पड़े। शू के छे के चंद्रपाल छे एने विश्व विक्रम स्थापनार व्यक्ति नी बराबरी करवा माटे वधु केटला मीटर नो ऊंचो कूदको मारवो पड़े, सॉरी केटला सेंटीमीटर नो। तो पहला तो कोष्टक में गो तो चंद्रपाल क्या छे? सरस, भारतीय रेकॉर्ड में चंद्रपाल छे। एने केटलो कूदको मार्यो छे? 2 मीटर 70 सेमी नो कूदको मार्यो छे। पछी एने मारवानो हवे कयो कूदको छे? तो के विश्व विक्रम स्थापवानो छे। तो विश्व विक्रम में केटलो कूदको छे? 2 मीटर 45 सेमी नो छे। जयरे भारतीय रेकॉर्ड में चंद्रपाल नो केटलो छे? 2 मीटर 70 सेमी। तो 2 मीटर 45 सेमी मांथी 2 मीटर 70 सेमी बाद करिए तो आपने ख्याल आवी जाए कि हवे चंद्रपाल ने केटलो ऊंचो कूदको मारवो पड़शे। तो चलो हवे आपणे एनी गणतरी करिए। 2 मीटर 45 सेमी मांथी 2 मीटर 70 सेमी बाद करिए। तो पहला तो अहीं लखवानुं मीटर अने सेमी मां आपणे रकम छे, तो पहला लखवानुं मीटर अने सेमी। मीटर मां पहला केटला छे? 2 मीटर। सेमी मां 45 सेमी। त्यार पछी भारतीय रेकॉर्ड मां मीटर मां केटला छे? 2 मीटर। सेमी मां केटला छे? 70 मीटर। बाद बाकी नी निशानी करवानी। 5 માંથી 7 જાય તો કેટલા વધે? 5 માંથી 7 બાદ થાય, નાની રકમ માંથી મોટી રકમ ક્યારેય બાદ થતી નથી। તો ઉપર શું લેવાનું? 10કો લેવાનો। એટલે ઉપર કેટલા મૂકવાના? 15 મૂકવાના। કેટલા મૂકવાના? 15 મૂકવાના। અહીંયા 10કો લીધો એટલે બાજુમાં ઓછા થઈ જાય। બાજુમાં ઓછા કેટલા થાય? તો કે 1 ઓછો થાય। તો 4 હતા એમાંથી 1 ઓછો થાય તો કેટલા આવે? અહીંયા 3 આવે। હવે જો બાદ કરો 15 માંથી 7 જાય તો કેટલા વધે? 15 માંથી 7 જાય તો કેટલા વધે? 8 9 10। જો હું શીખવાડું તમને ગણતા એ રીતે ગણવાનું। 15 છે એમાંથી 7 બાદ કરવાના છે, એટલે 7 યાદ રાખવાના, 8 થી ગણવાનું। 8 9 10 11 12 13 14 અને 15। તો આ કેટલા થયા? આ 3 ને આ 3 ને આ 2, 3 ને 3 6 6 ને 2 8। કેટલા વધે? 8 વધે। તો અહીંયા કેટલા લખવાના? 8। પછી 3 માંથી 1 જાય તો 2, ત્યાર પછી 2 માંથી 2 જાય તો 0। તો એને હજુ કેટલા સેન્ટીમીટર નો ઊંચો કૂદકો મારવો પડે ચંદ્રપાલ ને? 28 સેન્ટીમીટર નો। સરસ, કેટલા સેન્ટીમીટર નો? 28 સેન્ટીમીટર નો। તો અહીંયા એરો કરી હાસિયામાં અને વાક્ય લખવાનું, ચંદ્રપાલ ને વિશ્વ વિક્રમ સ્થાપનાર વ્યક્તિની બરાબરી કરવા વધુ કેટલા સેન્ટીમીટર નો આવ્યો? સરસ, 28 સેન્ટીમીટર ને ટૂંકમાં શું લખાય? સરસ, સેમી નો કૂદકો મારવો પડે। ખ્યાલ આવી ગયો? કેટલા સેમી નો કૂદકો હજુ વધુ મારવો પડે? 28 સેમી નો। સરસ, ચાલો તો આ પેજ નો સ્ક્રીનશોટ લઈ લો। ચાલો, તમારે આવી રીતે કોષ્ટક બનાવવાનું છે અને આ પહેલો દાખલો ગણવાનો છે। ખ્યાલ આવી ગયો? તો હજી આપણે ચંદ્ર આ કોષ્ટકને આધારે 5 દાખલા 5 રકમ બાકી રહે છે, એ હવે આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું। આજનો આપણો આ લેક્ચર પૂરો થાય છે। આજે મેં તમને પાકી બુકમાં જેટલું લખવાનું કીધું એ ફરી તમને એકવાર પેજ બતાવી દઉં છું, સ્ક્રીનશોટ લઈ લેજો। ચાલો, પહેલું પેજ આ હતું, આનો સ્ક્રીનશોટ લઈ લ્યો, બાકી રહી ગયો હોય તો લઈ લ્યો।
સરસ, ચાલો લેવાઈ ગયો હશે. ત્યાર પછી બીજું પેજ આ હતું, એનો સ્ક્રીનશોટ લઈ લો. સરસ, લેવાઈ ગયો છે. તો આજનો આપણો લેક્ચર અહીંયા પૂરો થાય છે. બીજી રકમથી આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું.